यदि मित्रों सीसी 507 खुतबुद्धि नेटवर्क की सिद्धियों यूनिट 1 नो आपणो बीजो प्रश्न चालतो हतो जे खुतबुद्धि ऐबक विषय नो हतो जेमां आपणे जोयुं हतुं के खुतबुद्धि ऐबक गुलाम हतो बराबर ए गुलामनो शासक हतो नौ शासकोमां ते प्रथम शासक हतो खुतबुद्धि ऐबकनो पूर्वजीवन विषयनी आपणे वात करी हती के ते निशापुरना काजीने वेची देवामां आव्यो हतो ते निशापुरना काजीए तेने लश्करी तालीम आपी थी घोड़े सवारी आपी थी बराबर ए तालीम लीधा पछी काजू मृत्यु थयुं त्यार पछी तेना पुत्रोए तेने वेची दीधो अने वेच्या पछी ते मम्मद गोरीना दरबार में आव्यो। मम्मद गोरीना दरबार में आव्या पछी तेने तराईना बीजा जे युद्ध थयुं ए बीजा युद्ध में तेने खूब ज मदद करी ए सिवाय केटलाय बीजा युद्धों में पण मम्मद गोरीने मदद करी तेथी तेने लश्करी नायक बनावामां आव्यो। त्यार पछी तेने साहित्य बेलानो वडो बनावामां आव्यो हतो। पछी आपणे तेना राज्यारोहण विषेनी वात करी हती तो राज्यारोहणमां तेने शुं कर्युं हतुं तो खुतबुद्धि नेटवर्कनुं मृत्यु थयुं। ए मृत्यु थया पछी ते दिल्हीनो शासक तो बन्यो ज कारण के मम्मद गोरीने इच्छा हती परंतु लाहौरमां पण केटलाक व्यक्तिओना कहेवाथी ते लाहौरनो पण शासक बन्यो हतो। परंतु शासक बन्या पछी जेने 24 जून 1208 तेने राज्यारोहण करवामां आव्यो परंतु તેમ છતાં પણ તે સુલતાનની ઉપાધિ ધારણ કરી નહીં કે નહીં સિક્કાઓ પડાવ્યા કે નહીં ખુતબા પડાવ્યા। પરંતુ જ્યારે 1208 ગ્લાસુદ્દીન મોહમ્મદ જે મોહમ્મદ ગોરીનો વારસદાર હતો તેને પત્ર લખ્યો અને એ પત્રમાં તેને ધ્વજ અને ચિહ્ન મોકલાવ્યું ત્યાર પછી તેને સુલતાન પોતાને જાહેર કર્યું હતું। તેને આગળ આપણે જોઈએ ખુતબુદ્દિ ઐબકની પ્રારંભિક મુશ્કેલીઓ એટલે કે ખુતબુદ્દિ ઐબકની શરૂઆતની મુશ્કેલીઓ એટલે કે જ્યારે સુલતાન બન્યો એ સુલતાન બન્યા પછી તેની કઈ કઈ સમસ્યાઓ આવી। તો ખુતબુદ્દિ ઐબક ભારતનો સુલતાન બની ગયો પરંતુ તેની સમક્ષ કેટલીક પ્રારંભિક એટલે કે મોટી મુશ્કેલીઓ હતી। તેમાંથી આપણે એક મુશ્કેલી પ્રથમ મુશ્કેલીની વાત કરીએ તો ખુતબુદ્દિ ઐબક પોતે ગુલામ હતો। જો ખુતબુદ્દિ ઐબક પોતે શું હતો તો ગુલામ હતો એટલે કે એક વેપારીએ તેને વેચ્યો હતો આપણને આગળ જોયું। સમય એવી માન્યતા હતી તે સમયે એટલે કે મધ્યકાલીન સમયમાં એવી માન્યતા હતી કે ગુલામ ક્યારે પણ રાજા બની શકે નહીં બરાબર એટલે કે એ સમયમાં કેટલીક પરંપરાઓ હતી મેં તમને કીધું હતું કેટલાક કુરિવાજો પણ હતા। આ વેપાર જે છે ગુલામો એ વેપાર પણ એક જાતનો એ ગુલામીનો એટલે કે સારું જ કહેવાય એટલે કે ખુતબુદ્દિ ઐબક પોતે ગુલામ હતો અને તે સમયની એવી માન્યતા હતી કે ગુલામ ક્યારે પણ રાજા બની શકે નહીં। બીજો મુદ્દો હતો તુર્કી સામંતો અને અધિકારીઓ અને સૈનિકો તેનો વિરોધ કરતા હતા। હવે તુર્કી સામંતો શા માટે અને અધિકારીઓ શા માટે તેનો વિરોધ કરતા હતા તો આ જે સામંતો છે અને અધિકારીઓ છે એ સામંતો અને અધિકારીઓ એ મોહમ્મદ ગોરીના સગાવાલા હતા। મોહમ્મદ ગોરીની સાથે આવેલા વ્યક્તિઓ હતા એટલે મોહમ્મદ ગોરીએ તેમના સગાવાલાઓને સુલતાન બનાવ્યો નહીં પરંતુ ખુતબુદ્દિ ઐબકે ગુલામને બનાવ્યો જેથી તે સામંતોને ગમ્યું નહીં કે અધિકારીઓને પણ ગમ્યું નહીં કે સૈનિકોને પણ ગમ્યું તેથી તે પણ તેનો શું કરતા હતા તો કે વિરોધ કરતા હતા। ત્રીજું પોઈન્ટ જોઈએ આપણે તો ઉત્તર ભારતમાં વિદ્રોહ અને યુદ્ધોના કારણે આંતરિક અશાંતિ અને અવ્યવસ્થા પ્રવર્તી હતી। ઉત્તર ભારતમાં એટલે કે જ્યાં દિલ્હી છે એ ઉત્તર ભારત કહેવાય એટલે કે ઉત્તર ભારતમાં હંમેશા વારંવાર યુદ્ધો થતા રહેતા હતા। આ યુદ્ધોના કારણે આ વિદ્રોહના કારણે રાજ્યમાં શું રહેતી હતી તો અશાંતિ રહેતી હતી અને અવ્યવસ્થા પ્રવર્તી હતી અને વહીવટીતંત્રની કાયદાની સ્થિતિ શિથિલ ન હતી તેથી તેને શિથિલ બનાવવાનું કામ પણ તેના હસ્તક હતું એટલે કે જે વિદ્રોહ છે એ વિદ્રોહને શું કરવાનો હતો તો તેને કચડવાનો હતો। ચોથો મુદ્દો જોઈએ આપણે ચોથો પોઈન્ટ જોઈએ એની મુશ્કેલીઓ છે શરૂઆતની તો કે ગુલામ કાદી રાજા ના બની શકે સામંતો અધિકારીઓને લશ્કરીઓ તેનો વિરોધ કરતા હતા અને ઉત્તર ભારતમાં જે વિદ્રોહ હતા એ વિદ્રોહને કચડીને રાજ્યમાં સુશાંતિ સ્થાપવાની હતી।
चौथो पॉइंट छे, उत्तर भारत ना हिंदू राजाओ ऐबक ने एक विदेशी मानता हता। उत्तर भारत ना जे हिंदू व्यक्तिओ हता ए हिंदू व्यक्तिओ शू कहता था तो एने विदेशी आक्रमणखोर मानता हता। ये विदेशी छे ऐबक कोण छे तो के विदेश माथी आवेलो छे ते भारत नो नथी। एटले एक हिंदूओ पण तेनो शू करता हता तो शुरुआत में तेनो विद्रोह करता हता। पांचमो पॉइंट छे, गजनीनो इल्वीज मुल्तानो कुबाचा। आपणे मैं तमने पहला वात करी कि गजनी चार प्रांत थई गया था, दिल्ली में चार प्रांत था। मोहम्मद गोरीए चारे चार प्रांतों पर शू करू हतु तो पोताना सरदारों बेसाड़ा था। एटले के गजनी में कोण हतु तो मैं तमने पहला ज कीधु तू कि गजनी में इल्वीज हतो। पछी मुल्तान में कोण हतु तो मैं तमने पहला ज कीधु तू कि मुल्तान में कुबाचा हतो। अने दिल्ली में तो तमने खबर छे कुतुबुद्दीन ऐबक हतो। अने बंगाल में कोण हतु तो बंगाल में इखत्या हतो, बराबर। अने दिल्ली में तो तमने खबर छे के कुतुबुद्दीन ऐबक पोते ज हतो। एटले दिल्ली नो प्रश्न नतो परंतु बंगाल मुल्तान अने गजनी आ त्रण प्रांतनो प्रश्न हतो। आ शासकों जे छे ए महत्वाकांक्षी अने शक्तिशाळी शासकों बनी गया हता अने ऐबक ने माटे मोटी एक मुश्किल उभी करी हती। कारण के आ जे त्रण व्यक्तिओ जे छे ए त्रण व्यक्तिओने पण दिल्लीनी गादी प्राप्त करती हती, माटे ते पण अंदरो अंदर अने भेगा थई अने कुतुबुद्दीन ऐबक सामे युद्ध जाहेर करवानुं नक्की करे तो एटले एना माटे एटले के आपणे पहोंचवो जे पॉइंट छे ए पण एना माटेनी एक मुश्किली हती। एटले के शरूआतमां એની પાસે પાંચ મુશ્કેલીઓ હતી કે પહેલો પ્રશ્ન હતો કે પ્રજાને સમજાવવાનું હતું કે ગુલામ ક્યારેય રાજા બની શકે નહીં એવો પ્રજા માનતી હતી। સામંતો અધિકારીઓ અને લશ્કરીઓ પણ તેનો વિરોધ કરતા હતા। એટલું જ નહીં પણ ઉત્તર ભારતમાં જે હંમેશા યુદ્ધો અને વિદ્રોહો જે થતા હતા એ યુદ્ધો અને વિદ્રોહોને પણ તેને હંમેશા માટે કચડવાના હતા। આ ઉપરાંત હિન્દુ અને જે ભારતમાં હિન્દુ પ્રજા હતી એ હિન્દુ પ્રજાએ પણ તેને વિદેશી માનતી હતી। એટલે એ વિદેશી પણ દિલ્હીનો રાજા બને નહીં તે માટે તે પ્રજા પ્રયત્ન કરતી હતી। અને બીજું તેના જે સરદારો હતા ગજનીના ઇલ્વીઝ મુલ્તાનનો કુબાચા બંગાળનો ઇખત્યા તે પણ તેનો શું કરતા હતા તો કે વિરોધ કરતા હતા। તેમને પણ દિલ્હીની ગાદી પ્રાપ્ત કરવી હતી, તેમને પણ શું કરવું હતું તો દિલ્હીનો રાજા બનવું હતું। હવે કુતુબુદ્દીન ઐબકની સિદ્ધિઓ જોઈએ આપણે। કુતુબુદ્દીન ઐબકની સિદ્ધિઓ એટલે કે આ જે પ્રશ્નો હતા એ પ્રશ્નોને કુતુબુદ્દીન ઐબકે કઈ રીતે દૂર કર્યા તેના વિશેની આપણે વાત કરીએ, બરાબર। ઉપરોક્ત કેટલીક મુશ્કેલીઓ ઐબકને ધીરજ અને વીરતા સાહસ અને દીર્ઘ દ્રષ્ટિથી સામનો કર્યો હતો। એટલે કે આ જે એની મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓ તેને કઈ રીતે સામનો કર્યો હતો તો કે ધીરજથી વીરતાથી સાહસથી અને દીર્ઘ દ્રષ્ટિ એટલે કે દૂરની દ્રષ્ટિ વિચારોથી તેને શું કર્યું હતું તેનો સામનો કર્યો હતો। થોડા જ સમયમાં જ તેને પોતાના રાજ્યને સુરક્ષિત બનાવી દીધું હતું, એટલે કે થોડો જ સમય થયો હતો અને એ થોડા જ સમયમાં તેને પોતાના રાજ્યને શું બનાવી દીધું સુરક્ષિત બનાવી દીધું હતું। પોતાનું સ્થાન મજબૂત કરવા તેને શક્તિશાળી વ્યક્તિઓ સાથે સંબંધ હોવા છે, એટલે કે દિલ્હીમાં પોતાનું સ્થાન હંમેશા માટે ટકી રહે એ માટે તેને શું કર્યું તો જે શક્તિશાળી વ્યક્તિઓ હતા, શક્તિશાળી વ્યક્તિઓ કોણ હતા તો ગજનીનો ઇલ્વીઝ મુલ્તાનો કુબાચા બંગાળનો ઇખત્યા તે શક્તિશાળી રાજ્ય વ્યક્તિઓ હતા એ વ્યક્તિઓ સાથે તેને કેવા સંબંધો બાંધ્યા તો કે સારા સંબંધો બાંધ્યા। એ સારા સંબંધોના કારણે શું થયું તો કે એ સારા સંબંધોના કારણે તેને સફળતા પ્રાપ્ત થઈ। તો કઈ રીતે સંબંધો બાંધ્યા તો ગજનીનો જે ઇલ્વીઝ છે તેની પુત્રી સાથે તેને લગ્ન કર્યા, એટલે કે ગજનીનો જે ઇલ્વીઝ હતો તેની પુત્રી હતી એ પુત્રી સાથે કુતુબુદ્દીન ઐબકે શું કર્યું તો કે લગ્ન સંબંધો બાંધ્યા।
એટલે કે ઇલ્દીજની પુત્રી સાથે તેને લગ્ન કર્યા. હવે ઇલ્દીજ સસરો બની ગયો, એટલે સસરો બન્યા પછી તે કોઈ યુદ્ધ કરે નહીં. એટલે ગજની પણ એની પાસે આવી ગયું, બરાબર. તેની કેટલી આગળ તેની દ્વિધ દ્રષ્ટિ કહી શકીએ આપણે, બરાબર. આગળનું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.